નમસ્તે મિત્રો, આજે એટલે કે 21 ફેબ્રુઆરી 2022ના રોજ ભાવનગરમાં અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી પ્રાર્થના હોલમાં મોટિવેશનલ સ્પીકર પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીનું એક સુંદર પ્રવચન યોજાયેલું, જેનો વિષય હતો પોઝિટિવિટી ઇન એડવર્સિટી. થોડા દિવસથી એની જાહેરાતો થતી હતી અને એના નિમંત્રણમાં ખાસ લખેલું કે માત્ર 14 થી 27 વર્ષના યુવક યુવતીઓ માટે આ પ્રવચન છે અને એમને જ એન્ટ્રી મળશે. મિત્રો, હું જ્ઞાનવત્સલ સ્વામીના વિડીયો ખૂબ સાંભળતી હોઉં છું યુટ્યુબ ઉપર. મને એમાંથી ઘણું શીખવાનું મળતું હોય છે અને મારા ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં મારા વિદ્યાર્થીઓને પણ હું એમના વિડીયો સંભળાવતી હોઉં છું. તો આવા મોટિવેશનલ સ્પીકરને જ્યારે ઘર આંગણે પ્રત્યક્ષ સાંભળવાની તક મળતી હોય તો એ કેમ ગુમાવાય, એટલે મને વિચાર આવ્યો અને મેં વાત કરી અમારા એક વેલજીભાઈ કણકોટિયા છે કે જે અક્ષરવાડીના સત્સંગી પણ છે, સ્વયંસેવક પણ છે. તો મેં એમને કીધું કે તમે ત્યાંના સ્વયંસેવકોને વિનંતી કરો ને કે ભાઈ એક ટીચર છે અને એને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવા આવવું છે તો આવી શકે. અને આ રીતે મને એ લોકોએ ત્યાં નિમંત્રણ આપ્યું અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવાની મને તક મળી. મિત્રો, 9 વાગ્યાથી 10:15 વાગ્યા સુધી પૂરા 1.25 કલાક પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ એમની અસ્ખલિત ધારામાં, એના અસ્ખલિત વાણી પ્રવાહમાં જુદા જુદા ઉદાહરણો દ્વારા, જુદા જુદા ડેટાસ દ્વારા, જુદી જુદી બાબતો દ્વારા એમણે આ વિષયને જે રીતે આ યુવાનો સમક્ષ રજૂ કર્યો એ ખરેખર સાંભળીને અભિભૂત થઈ જવાયું. હજારોની સંખ્યામાં યુવકો અને યુવતીઓથી આખો એ હોલ ભરાઈ ગયેલો અને એમની સમક્ષ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું આ પ્રવચન એ ખૂબ જ અસરકારક રહ્યું. મને મુદ્દાઓ ટપકાવી લેવાની ટેવ છે. જ્યારે પણ હું આવા કોઈ પ્રવચનમાં જાઉં છું તો એના મુદ્દાઓને હું નોંધ કરતી હોઉં છું. તો મને એમ થયું કે જે લોકો અહીંયા નથી આવી શક્યા એવા લોકો સુધી પોઝિટિવિટી ઉપર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જે વાતો કરી એને હું કેમ પહોંચાડું, અને એ હેતુથી આજના વિડીયોમાં હું આ પ્રવચનના કેટલાક અંશો તમારી સમક્ષ રજૂ કરું છું. તેમણે પ્રારંભમાં જ બિલ ક્લિન્ટને ભારત માટે જે વાત કરી એ વાતથી એમણે શરૂઆત કરી. એમણે કહ્યું કે ભારતની અંદર 54 કરોડ યુવાનો છે કે જે 15 થી 35 વર્ષના છે. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને આ યુવાનો જો 6 કલાક નહીં, માત્ર 4 કલાક પ્રમાણિકતાથી કામ કરે તો ભારતને મહાસત્તા બનવામાંથી કોઈ એને રોકી શકે નહીં. આ તાકાત છે યુવા શક્તિની. અને આ તાકાત માટે યુવાનોમાં જરૂર શેની છે? તો જરૂર છે પોઝિટિવિટીની. અને આ રીતે એણે પોઝિટિવિટીની વાત યુવાનો સમક્ષ મૂકી. પ્રારંભમાં એણે એના ફાયદા બતાવ્યા અને ફાયદા બતાવતા એણે કહ્યું કે જે વ્યક્તિમાં, જે યુવાનમાં સકારાત્મકતા હશે એને કેવા કેવા લાભ મળી શકે. તો એણે કહ્યું કે એ અભ્યાસ સારો કરી શકે, એ પરીક્ષામાં મૂંઝાય નહીં, એ કદાચ નિષ્ફળ થાય તો પણ નાસીપાસ ન થાય, એના સંબંધોમાં કદાચ અડચણ ઊભી થાય તો પણ એ મનની સ્થિરતા એ જાળવી રાખી શકે, એના જીવનમાં કોઈ પણ પ્રશ્નો આવે, કોઈ પણ એવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે પણ એ એનો આત્મવિશ્વાસ ન ગુમાવે, એના જીવનના પ્રશ્નોમાં એની શ્રદ્ધા એ કાયમ ટકી રહે, એનું રોજિંદુ જીવન સુખમય અને આનંદમય બની શકે, લાંબા ગાળે એના જીવનના ધ્યેયને પણ એ પૂર્ણ કરી શકે અને જીવનમાં આનંદ અને સુખ પામી શકે. તો જે વ્યક્તિમાં સકારાત્મકતા હશે, પોઝિટિવિટી હશે તો આ બધા જ લાભ એને મળવાના છે.
તો આ પોઝિટિવિટી માટે અભિગમ કેવો હોવો જોઈએ? એ અભિગમ માટે એમણે એક બહુ જ સરસ સૂત્ર આપ્યું કે આઈ વિલ રન ટિલ આઈ કેન રન, ઇફ આઈ કેન નોટ રન આઈ વિલ વોક, ઇફ આઈ કેન નોટ વોક આઈ વિલ ક્રોલ, બટ આઈ વિલ નેવર સ્ટોપ. તો આ નેવર સ્ટોપનો જે અભિગમ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે હું અટક્યા વિના સતત મારું કામ કર્યા કરીશ અને આગળ વધતો રહીશ, એનું જ નામ છે પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પોઝિટિવિટી કેળવવા માટે એમણે એક બીજું સૂત્ર આપ્યું, આઈ એમ માય માસ્ટર પીસ બીકોઝ આઈ એમ માય માસ્ટર્સ પીસ. હું મારો માસ્ટર પીસ છું કારણ કે હું મારા માસ્ટરનો પીસ છું. મતલબ કે હું ઈશ્વરનો અંશ છું અને તેથી હું સરસ છું. આ કોઈ અભિમાન કે ગર્વની વાત નથી, પણ એક ગૌરવ આપણને હોવું જોઈએ કે હું ઈશ્વરનો અંશ છું અને એટલા માટે હું સરસ છું. અને આવો અભિગમ રાખીને જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે આપણા એ કામની ગુણવત્તા અને શ્રેષ્ઠતા એ ખૂબ સરસ બની શકે. એમણે એક પ્રસંગ કીધો કે કોલ્હાપુરમાં એ પાટીલ સાહેબને મળવા ગયા. આ પાટીલ સાહેબ એટલે જેની ઉંમર 95 વર્ષની છે, 70 વર્ષ એમણે જાહેર જીવનમાં સેવાઓ આપી છે અને ત્રિપુરાના ગવર્નર તરીકે તેઓ રિટાયર્ડ થયા. તેમણે 7 યુનિવર્સિટી અને એમના નામની 1200 કોલેજ છે, અનેક હોસ્પિટલ્સ પણ એમના નામની બની છે. અને આવા આ અનુભવ સિદ્ધ વ્યક્તિને જ્યારે જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું કે એમના વાર્તાલાપમાં મેં ઘણી બધી વાતો એમની પાસેથી શીખી અને છેલ્લે મેં એમને એક પ્રશ્ન કર્યો કે આપની 95 વર્ષની જિંદગીનો અર્ક તમારે જો કોઈ એક શબ્દમાં આપવાનો હોય તો એ શબ્દ કયો? અને ત્યારે પાટીલ સાહેબ એક ઘડીના એ વિલંબ વગર બોલ્યા કે એ શબ્દ એટલે પોઝિટિવિટી, સકારાત્મકતા. તો મિત્રો, આ સકારાત્મકતા એ માણસમાં સ્થિરતા, શાંતિ અને આશાવાદ માટે ખૂબ જરૂરી છે. પોઝિટિવિટી માટે એમણે એક બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું, ઓલવેઝ બી અ પ્રોસ્પરિટી થિંકર, નેવર બી અ પોવર્ટી થિંકર. સમૃદ્ધિના હંમેશા વિચારો કરો, ક્યારેય ગરીબાઈના વિચારો ન કરો. જે સમૃદ્ધિના વિચારો કરે છે એ હંમેશા આશાવાદી હોય છે, એને લાગે છે કે ટુમોરો બિલોંગ્સ ટુ મી. અને જે ગરીબાઈના વિચારો કરે છે તો એણે કીધું કે હાય હાય મરી ગયા, મારું શું થશે, મજા નથી આવતી, અને આવા વિચારોથી એ વ્યક્તિનું મગજ કલુષિત થતું હોય છે. તો હંમેશા એક સમૃદ્ધિના વિચારક તરીકે આપણે આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ. મિત્રો, આ આખી સભામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા, એટલે ખાસ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી ઘણી બધી વાતો કરી. અને એમાં ખાસ એમણે વાત કરી કે વિદ્યાર્થી અવસ્થામાં તમારે ઓછામાં ઓછા 200 પુસ્તકો તો વાંચવા જ જોઈએ. તમે નેલ્સન મંડેલાનું જીવનચરિત્ર વાંચો, સરદાર પટેલને વાંચો, મહાત્મા ગાંધીને વાંચો, પ્રમુખ સ્વામી મહારાજના જીવનને જાણો, અને આવા 200 પુસ્તકો એવા તમે વાંચો કે જેમાંથી આપણને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, કંઈક જીવનની નવી દિશા મળે. તો વિદ્યાર્થી અવસ્થામાં પુસ્તક વાંચવાની ટેવ પાડવાની એમણે ખાસ ભલામણ કરી. પોઝિટિવિટી હોય તો બીજા શું ફાયદા મળે? તો સૌથી પહેલા એક તો એ માણસ સતત એને એનર્જીમાં રહે, સવારથી આપણા શરીરમાં એક સ્ફૂર્તિ રહે. જો પોઝિટિવિટી સાથે દિવસની શરૂઆત થઈ હોય તો સવારથી એક એનર્જી રહે. કોઈ પણ કામ કરવામાં આપણો આત્મવિશ્વાસ વધે, હંમેશા સારા વિચારો આવે, નબળા વિચારો ન આવે, પણ આ કામમાં હું સફળ થઈશ, આ કામ સારી રીતે કરી શકીશ, એવા સારા વિચારો એ માણસના અંદર આવે. એમણે એક બહુ સરસ પ્રસંગ શેર કર્યો કે મુંબઈના એક બસ સ્ટોપ ઉપર એક સેકન્ડ યર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એ પોતાની બસની રાહ જોઈને ઊભો હતો. અને એ સમયે જ
એક 28 થી 30 વર્ષના એક બેન એના સ્કૂટી ઉપર પોતાના બાળકને બેસાડી અને બાળકની સ્કૂલ બસમાં એને ડ્રોપ કરવા આવ્યા હતા. લગભગ 4-5 વર્ષનું એ બાળક હશે અને એની મમ્મી એને ડ્રોપ કરવા માટે આવેલી. થોડુંક એને મોડું થઈ ગયું એટલે ખૂબ ઉતાવળમાં એ સ્કૂટી પર આવી ઝડપથી સ્કૂટીને સ્ટેન્ડ ચડાવ્યું, બાળકને ઝડપથી એણે બસમાં બેસાડ્યો અને આમ એના ચહેરા ઉપર ચિંતા હતી કે એ બરાબર સીટ ઉપર બેસી ગયો કે નહીં, એ પહોંચી ગયો કે નહીં. અને જ્યારે એને રાહત થઈ કે ના, એ બરાબર બસમાં બેસી ગયો છે, અને પછી એ ત્યાંથી જતી રહી. હવે આપણી જેવા કોઈ ઊભા હોય તો આપણને શું વિચાર આવે? આ આખું એ દ્રશ્ય જોઈને મોટા ભાગે આપણને એવો વિચાર આવે કે ટાઈમસર આવવું જોઈએ ને. પણ પેલા સેકન્ડ યર એન્જિનિયરિંગના છોકરાને એક વિચાર એવો આવ્યો કે આવી ચિંતા કરતી માતાઓ માટે, આવા પેરેન્ટ્સ માટે કંઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી એ પોતાના બાળકની દરેક મૂવમેન્ટને ટ્રેક કરી શકે. અને આવા વિચારમાંથી એણે એક એવી એપ બનાવી કે એ બાળકની દરેક મૂવમેન્ટ, શાળાએ જતું બાળક શાળાએ પહોંચ્યું કે નહીં, એ ક્લાસમાં બેસી ગયું કે નહીં, એ ક્લાસમાં બરાબર ભણે છે કે નહીં, એ શિક્ષકના સવાલોનો જવાબ આપે છે કે નહીં, આ બધી મૂવમેન્ટને ઘરે બેસીને એના પેરેન્ટ્સ ટ્રેક કરી શકે એવી એક એપ બનાવી, 2-3 સ્કૂલોમાં પ્રયોગાત્મક રૂપે એ એપ આપી. અને આ એપ એટલી સફળ થઈ કે સિલિકોન વેલીમાં એક સોફ્ટવેર કંપનીની નજરમાં આ સોફ્ટવેર આવ્યો, આ એપ એમની નજરમાં આવી અને $65 મિલિયનથી એમણે આ એપ ખરીદી. મિત્રો, વિચારો કે એણે વિચાર્યું કે કેન આઈ હેલ્પ ધીસ મધર ઇન ધીસ સિચ્યુએશન, અને એ વિચાર, એ પોઝિટિવિટીએ એક એવો ક્રિએટિવ આઈડિયા જન્માવ્યો કે જેથી કરીને એનું પોતાનું એક સ્ટાર્ટઅપ એણે આ રીતે શરૂ કર્યું. જ્ઞાનવત્સલ સ્વામીએ એક બહુ સરસ વાત કરી કે એઝ ધેર આર સો મેની એટમ્સ એરાઉન્ડ અસ, એઝ મેની આઈડિયાઝ આર એરાઉન્ડ અસ. આપણી આસપાસ જેટલા અણુ પરમાણુ છે એટલા ક્રિએટિવ આઈડિયાઝ પણ આપણી આસપાસ છે, પણ જો પોઝિટિવિટી હશે તો આવા ક્રિએટિવ આઈડિયાઝ આપણા મગજમાં આવશે. પોઝિટિવિટી હોય તો ક્રિએટિવ આઈડિયા તો આવે, પણ માણસ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી પણ એ બચી શકે. એમણે એક બીજું ઉદાહરણ આપ્યું. બેંગ્લોરમાં એક વિદ્યાર્થીને એ મળ્યા. એ વિદ્યાર્થીએ એક એવું રિસર્ચ કર્યું કે ભાઈ, આપણે દરેકના ચશ્માના નંબર એ જુદા જુદા હોય તો એના નંબર પ્રમાણેના ચશ્મા બને, દરેકના કપડાની સાઇઝ પણ જુદી જુદી હોય તો એ પ્રમાણે એના માપના કપડાં બને, તો શૂઝ માટે આવું કેમ નહીં? કે માનો કે 6 નંબરનું શૂઝ, પછી સીધું 7 નંબરનું આવે, પછી સીધું 8 નંબરનું આવે. કોઈનું પગ એ 6.5 માપનો હોય તો, કોઈનો પગ 7.25 માપનો હોય તો. તો એણે આના ઉપર રિસર્ચ કર્યું કે આવી રીતે જ્યારે તમને તમારા માપના શૂઝ નથી મળતા અને એવા માપ વગરના શૂઝ જ્યારે માણસ પહેરે છે તો એને એના એક્યુપ્રેશરના કંઈક પોઈન્ટ એ યોગ્ય જગ્યાએ દબાતા નથી અને એને પરિણામે મોટી ઉંમરે એને હાડકાના, સાંધાના આવા પ્રશ્નો થઈ શકે. આ રિસર્ચ કરવા માટે અને આ શૂઝ ઉપર રિસર્ચ કરવા માટે એને $450 મિલિયનનું ફંડિંગ મળ્યું. મિત્રો, વિચારો કે એક ક્રિએટિવ આઈડિયા એ એક કેવું સરસ બિઝનેસ સ્ટાર્ટઅપ બની શકે છે, તો એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે પ્રમુખ સ્વામી મહારાજના પણ કેટલાક પ્રસંગોની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ લોસ એન્જલસ ગયા અને જેવા એ એરપોર્ટમાંથી, એટલે પ્લેનમાંથી નીચે ઉતર્યા, એટલે તરત જ એમણે કીધું કે અહીંયા તો મુંબઈ જેવું વાતાવરણ છે, આપણે મુંબઈમાં બનાવ્યું એવું મંદિર અહીંયા બની શકે. અને આ એક ક્રિએટિવ આઈડિયાઝથી એણે લોસ એન્જલસમાં સરસ મજાનું મંદિર એ બનાવી શક્યા. કોઈ પણ વ્યક્તિ ઘણીવાર નિષ્ફળતાને કારણે એ નાસીપાસ થઈ જતી હોય છે, પણ ત્યારે જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું
કે ઇફ યુ લર્ન 10 થિંગ્સ ફ્રોમ યોર સક્સેસ, યુ કેન લર્ન 100 થિંગ્સ ફ્રોમ યોર ફેલ્યોર. જીવનમાં ભારે નિષ્ફળતાથી મોટો કોઈ પણ શિક્ષક નથી, અને એટલે નિષ્ફળતાઓમાંથી શીખવું એ પણ પોઝિટિવિટીની જ નિશાની છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય, ગમે તેવી નિષ્ફળતાઓ આવે, પણ મનની સ્થિરતા જાળવી રાખવી, એ ભૂલોમાંથી પણ શીખવું અને કંઈક નવું કરવું એ પોઝિટિવિટીની નિશાની છે, અને પોઝિટિવ લોકોનો એ એક બહુ જ સારો અભિગમ છે. આટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે પણ એમણે વિદ્યાર્થીઓની સાથે લાઈવ ઇન્ટરેક્શન કરતા કરતા, પ્રશ્નોત્તરી સંવાદ કરતા કરતા એમણે આ બધી વાતો કરી. અને એણે એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું કે માની લો કે અત્યારે આ મંચ ઉપર ક્યાંકથી એક ઉંદર આવી જાય, એ ઉંદર આ ચેર ઉપર ઊભો રહી જાય અને તમારી સામે આમ ડોલવા લાગે, ડાન્સ કરવા લાગે, તો તમને શું વિચાર આવે? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા અને આ બધા વિદ્યાર્થીઓના જવાબો એમણે સાંભળ્યા. કોઈકે એમ કીધું કે હું એના ઉપર ધ્યાન ન આપું, તમને સાંભળવામાં ધ્યાન આપું. કોઈકે એવું કીધું કે આ સોફાને કોતરી જશે તો આ ઉંદરડો. કોઈકે એવો જવાબ આપ્યો કે આ અહીંયા શું કામ આવ્યો, અત્યારે શું કામ, ક્યાંથી આવ્યો. કોઈકે એક વિદ્યાર્થીએ તો વળી એવો જવાબ આપ્યો કે એને કંઈક મોટિવેશનની જરૂર લાગે છે એટલે જ્ઞાન વત્સલ સ્વામીને સાંભળવા આવી ગયો. કોઈકને એવો વિચાર આવ્યો કે આ ઉંદરનું નસીબ તો જુઓ, એને અહીંયા સ્ટેજ ઉપર મંચ ઉપર બેસવા મળ્યું. એટલે જ્ઞાન વત્સલ સ્વામીએ કીધું કે બરાબર છે કે દરેકને આવા જુદા જુદા વિચાર આવે, પણ આવી જ ઘટના વર્ષો પહેલા બની. એક 28-30 વર્ષનો યુવાન એ પોતાના એક મિત્રના ગેરેજમાં બેઠો હતો, પોતાની કોફી અને ટોસ્ટ ખાઈ રહ્યો હતો, જેને 2 દિવસમાં પોતાનું ઘર ખાલી કરવાનું હતું. છેલ્લા 10 મહિનામાં એને 7 જોબમાંથી ફાયર કરી દેવામાં આવેલો કે ભાઈ તમે કહો છો કે તમારી પાસે ક્રિએટિવ આઈડિયા છે, પણ તમારા ક્રિએટિવ આઈડિયા તો કાંઈ અમને મળતા નથી. અને આવું કહીને એને 7 જોબમાંથી કાઢી મૂકવામાં આવેલો. અને જ્યારે એ ગેરેજમાં બેઠો હતો અને આવી જ રીતે એક ઉંદર એના ટેબલ ઉપર આવી ગયો, અને ટેબલ ઉપર આવીને એ ઉંદરની જે બધી હરકતો જોઈ તો એને મજા આવી. અને એમાંથી એને પ્રશ્ન થયો કે આ એન્ટરટેઇનમેન્ટ હું વિશ્વના બાળકોને કેમ ન આપી શકું. અને એમાંથી એણે વિશ્વ પ્રસિદ્ધ કેરેક્ટર મિકી માઉસ બનાવ્યું, અને એ હતા વોલ્ટ ડિઝની. આ વાત કરતાં કરતાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું કે ઓન્લી એકેડેમિક પરફોર્મન્સ કેન નોટ મેક યોર લાઈફ કમ્પ્લીટ. જીવનમાં ઘણીવાર એવા પ્રશ્નો આવશે કે જ્યાં આપણું ભણતર, આપણા સંબંધો એ કદાચ કામ નહીં લાગે, એનાથી કદાચ આપણા પ્રશ્નો નહીં ઉકેલાય, પણ આપણી અંદર જો પોઝિટિવિટી રહી હશે તો ચોક્કસપણે આપણે જીવનમાં આગળ વધી શકશું. થોડા હળવાશના ટોનમાં અભ્યાસ ઉપર એમણે વાત કરી કે ઘણીવાર હું મજાકમાં કહેતો હોઉં છું કે જેને 90% આવે એ ડોક્ટર અને એન્જિનિયર બને, એમાં 15% તમે બાદ કરો એટલે જેને 75% માર્ક્સ આવતા હોય તો એ કોમર્સ લે, એ કંપની ખોલે અને આવા એન્જિનિયરને પોતે નોકરીમાં રાખે. એનાથી થોડા 15% ઓછા ગણો, 60% જેને આવે તો એ જાહેર જીવનમાં જાય, રાજનીતિમાં જાય અને આ લોકો માટેની એ પોલિસી બનાવે, અને 45% માર્ક્સવાળા લોકો એ અંડરવર્લ્ડમાં જાય અને આ ત્રણેયને કંટ્રોલ કરે. મિત્રો, આ વાત એમણે મજાકમાં કીધી, બહુ હળવાશના ટોનમાં કીધી, પણ કહેવાનો મતલબ એ હતો કે માત્ર ડિગ્રી એ જીવનમાં કામ લાગતી નથી. ડિગ્રીની સાથે જો પોઝિટિવિટી હશે તો એ ડિગ્રી પણ આપણને અનેક ગણી રીતે જીવનમાં ઉપયોગી બની શકશે. એમણે એક બહુ સરસ ઉદાહરણ બીજું પ્રમુખ સ્વામીનું આપ્યું કે પ્રમુખ સ્વામીએ નક્કી કર્યું હતું કે લંડનમાં આપણે એક મંદિર બનાવવું છે, અને લંડનના હેરોમાં જમીન પણ અમે ખરીદી, પણ આસપાસના લંડનવાસીઓએ ફરિયાદ કરી, કોર્ટમાં કેસ કર્યો કે ભાઈ અમારા આ વિસ્તારમાં જો મંદિર બનશે તો ત્યાં અવાજ આવશે, આરતી થશે, ઘંટ વાગશે અને અમે ડિસ્ટર્બ થશું,
અને સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું અને ઘણા બધા લોકોની સિગ્નેચર સાથે એ ફરિયાદ થઈ અને કોર્ટે ચુકાદો આપ્યો કે બીએપીએસ સંસ્થા હેરોમાં મંદિર બનાવી શકશે નહીં. તમે વિચારો કે જે માણસનું સ્વપ્ન હોય કે લંડનમાં એક આવું મંદિર બનાવવું છે, એના માટેના તમામ પુરુષાર્થ અને પ્રયત્ન કર્યા હોય, જગ્યા ખરીદાઈ ગઈ હોય, આખો પ્લાન બની ગયો હોય, અને જ્યારે કોર્ટ આવો ચુકાદો આપે અને આ ચુકાદો લઈને જ્યારે પ્રમુખ સ્વામી પાસે ગયા ત્યારે સૌથી પહેલું વાક્ય એ બોલ્યા કે જેવી ભગવાનની મરજી. તમે વિચારો કે જે માણસનું સ્વપ્ન ટુકડે ટુકડા થતું જુએ અને ત્યારે પણ આવી મનની સ્થિરતા જાળવી રાખે એનું નામ પોઝિટિવિટી. બીજું વાક્ય એ બોલ્યા કે આપણે આપણા પ્રયત્નો કર્યા, આપણે પૂરેપૂરો પુરુષાર્થ કર્યો, પરિણામ જે આવે એને સ્વીકારો. એક્સેપ્ટન્સ ઓફ રિઝલ્ટ એ પણ પોઝિટિવિટીની નિશાની છે. અને ત્રીજું વાક્ય એ બોલ્યા આપણે લંડનમાં મંદિર બનાવવું છે, એ બનાવવું જ છે, તમે બીજા કોઈ સિટીમાં જગ્યા શોધવાનું શરૂ કરો. માણસના આત્મવિશ્વાસને એના સંકલ્પને પણ ન ડગાવે એનું નામ પોઝિટિવિટી. અને આવી પોઝિટિવિટીથી પ્રમુખ સ્વામી ભરેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં 7.5 લાખ પત્રોના જવાબ આપ્યા. 3.5 લાખ ઘરોમાં એમણે પધરામણી કરી. અસંખ્ય લોકોને એ પ્રત્યક્ષ રીતે મળ્યા. અને 95 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં એમણે પોતાના જીવનનો મહત્વનો પ્રોજેક્ટ એમણે પૂર્ણ કર્યો. આવી પોઝિટિવિટી જ્યારે હોય ત્યારે એ માણસ કેટલું કરી શકે એનું કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. પોઝિટિવિટી અને ક્રિએટિવ આઈડિયાઝ માટે એમણે બીજા પણ 2-3 ઉદાહરણો આપ્યા. એક ઉદાહરણ એમણે સચિન તેંડુલકરનું આપ્યું કે કોઈ પણ પોઝિટિવ માણસ એની એક પોઝિટિવ ઓરા હોય છે અને એની સાથે રહેનારા લોકોને પણ એ એક પોઝિટિવ એનર્જી આપી શકે છે. સચિન તેંડુલકર સાથે જેટલા ક્રિકેટરો રમ્યા એ સૌનો એક અનુભવ હતો કે સચિન સાથે જ્યારે અમે રમીએ છીએ ત્યારે અમારી એનર્જીમાં, અમારી ઉર્જામાં પણ ખૂબ વધારો થાય છે. તો પોઝિટિવિટીનો આ એક ફાયદો છે કે એ વ્યક્તિગત રીતે આપણને તો ફાયદો કરે જ છે, પણ આપણી આસપાસ રહેનારા લોકોને પણ આપણી ઓરામાંથી એક એવી પોઝિટિવ એનર્જી મળે છે કે એ લોકો પણ પોઝિટિવ બની શકે છે. એક બીજું ઉદાહરણ એમણે આપ્યું કે પેરિસની એક હોટલમાં 2 મિત્રો જમવા માટે ગયેલા અને એ જમીને પોતે બહાર નીકળ્યા તો એમણે જોયું કે ત્યાં એક લાંબી કતાર હતી. એટલે એણે હોટલના મેનેજરને પૂછ્યું કે આટલી મોટી લાઈન અહીંયા કેમ છે આ લોકોની, અને ત્યારે એ હોટલ મેનેજરે જવાબ આપ્યો કે એ લોકો પાસે પોતાની કાર નથી, એ લોકો ટેક્સીમાં આવ્યા હતા એટલે હવે બીજી ટેક્સી આવે એની રાહ જોઈને ઊભા છે, અને સ્નોફોલ થવા માંડ્યો છે એટલે ટેક્સીને આવતા વાર લાગે એવી પરિસ્થિતિમાં આ લાંબી કતાર છે. ત્યારે એ માણસને વિચાર આવ્યો કે આ લોકોની મૂંઝવણનો ઉકેલ કઈ રીતે અપાય, અને એ રીતે ઉબરનું સ્ટાર્ટઅપ શરૂ થયું. આજે 66 દેશોમાં 30 લાખ લોકોને ઉબર એ રાઈડ આપે છે. તો આવી ઘણી બધી પોઝિટિવિટીની વાતો, એના ફાયદાઓ, ક્રિએટિવ આઈડિયાઝ કઈ રીતે આવે, એનાથી પ્રશ્નો કેવી રીતે ઉકેલાય અને બિઝનેસના સ્ટાર્ટઅપ પણ કેટલા સરસ થઈ શકે એના અનેક ઉદાહરણો આપીને એમણે પોઝિટિવિટી ઇન એડવર્સિટીની ખૂબ સરસ વાત કરી. પણ સૌથી છેલ્લી વાત એમણે આજના યુવાનો માટે બહુ સરસ કરી. આજના યુવાનોને એણે કીધું કે ભાઈ આ પોઝિટિવિટીને હણે કોણ છે, જો પોઝિટિવિટીના આટલા બધા ફાયદા છે તો આપણામાં કેમ આ પોઝિટિવિટી નથી, આ પોઝિટિવિટીને કઈ વસ્તુ હણી જાય છે? અને એનો જવાબ ગેજેટ્સ, મોબાઈલ, આઈપેડ, આઈફોન, આ બધામાંથી આપણે જે નેગેટિવિટી લઈએ છીએ અથવા તો એ બધાના વધારે પડતા ઉપયોગને કારણે મગજની અંદર જે નેગેટિવિટી ફેલાય છે
એ આપણી પોઝિટિવિટીને હણી લે છે. એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ એ આશીર્વાદરૂપ છે કે અભિશાપ. એમણે ચોક્કસ કહ્યું કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો, તમારા અભ્યાસમાં, તમારા વેપારમાં, તમારા કોઈ સામાજિક કાર્ય માટે તમે ચોક્કસ ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ જો વિવેકપૂર્વક ઉપયોગ કરશો તો એ આશીર્વાદ છે અને વિવેક ચૂક્યા તો એ અભિશાપ છે. જ્ઞાનવત્સલ સ્વામીએ આ ડિજિટલ અને સોશિયલ મીડિયાની વાત કરતાં કહ્યું, મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીના એક એક્ઝિક્યુટિવને ફેસબુક એડિક્શન થઈ ગયેલું. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કેટલાક સાયકોલોજિકલ ડિસઓર્ડરમાં ફેડ એટલે કે ફેસબુક એડિક્ટેડ ડિસઓર્ડર એવું એક નામ આપ્યું છે. તો આ એક્ઝિક્યુટિવને પણ ફેસબુકનું એડિક્શન થઈ ગયેલું અને એ એડિક્શનમાંથી દૂર થવા માટે એણે એક કર્મચારીને હાયર કર્યો અને એ કર્મચારીનું કામ જ એ કે એની સાથે બેસવાનું અને જ્યારે જ્યારે એ ફેસબુક ખોલે ત્યારે એને ત્યાં અટકાવવાના. તો આવી રીતે એણે ફેસબુકના એડિક્શનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કર્યો. પણ મોટાભાગના યુવાનોને, મોટાભાગના આવા વિદ્યાર્થીઓને એક ફોમો હોય છે કે ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર એ પોતાના વિદ્યાર્થીઓ, પોતાના મિત્રોનો એ ફોટોગ્રાફ જોવે કે અમે ચાર જણા ગયા અને આઈસ્ક્રીમ ખાધો, એટલે એને ફોમો થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ. એને એમ થાય કે હું રહી ગયો, આ લોકોએ મને કેમ ન બોલાવ્યો, આ લોકો મને ભૂલી ગયા. પણ એની સામે તમારે જોમો અપનાવવાનું, જોય ઓફ મિસિંગ આઉટ, અને એની સામે તમારે એવી એક એવો ફોટોગ્રાફ શેર કરવાનો, એ લોકોને તમારે ખુશી વ્યક્ત કરવાની કે બહુ સરસ તમે આઈસ્ક્રીમ ખાઈ આવ્યા, પણ જુઓ મેં પણ મારા મમ્મી પપ્પા સાથે આજે ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા સરસ વાતો કરતાં કરતાં ખીચડી ખાધી. તો ફોમોની સામે એણે જોમોની વાત કરી કે ફિયર ઓફ મિસિંગ આઉટ નહીં પણ જોય ઓફ મિસિંગ આઉટને આપણે અપનાવીએ. અને આ નેગેટિવિટીને દૂર કરવી હોય, ગેજેટ્સના વધુ પડતા ઉપયોગથી જે નેગેટિવિટી ઊભી થાય છે એને દૂર કરવા માટે ડિજિટલ ડિટોક્સિફિકેશન એ ખૂબ જરૂરી છે. તો ડિજિટલ ડિટોક્સિફિકેશન કરીને આપણે પોઝિટિવ એનર્જી ઊભી કરીએ, સતત પોઝિટિવિટીનો જ અનુભવ કરીએ અને એના જે ફાયદાઓ છે એ ફાયદાઓ જીવનમાં મેળવીએ અને ખૂબ પ્રગતિ કરીએ. તો મિત્રો, બહુ જ સરસ વાત આજે જ્ઞાનવત્સલ સ્વામીએ આ પ્રવચનમાં કરી. ઓફકોર્સ જ્ઞાનવત્સલ સ્વામીને તમે સાંભળશો તમને વિશેષ મજા આવશે, પણ મને થયું કે આટલી સુંદર વાતો વધુ યુવાનો, વધુ વિદ્યાર્થીઓ, વધુ લોકો સુધી પહોંચે તો આ વિડીયોમાં મેં આપની સમક્ષ રજૂ કરી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. આભાર. નમસ્તે.